નમસ્કાર મિત્રો, એક નજર ગુજરાતમાં એપિસોડ 2માં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં છોટાઉદેપુર જિલ્લા વિશે જાણીશું, તો ચાલો વિડીયોને શરૂ કરીએ. એની પહેલાં જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવા અવનવા વિડીયો જોવા મળે. છોટાઉદેપુર જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો એક જિલ્લો છે. આશરે 3672 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લે છે. તે રાજ્યના નાના જિલ્લાઓમાંનો એક છે. છોટાઉદેપુર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, મનોહર લેન્ડસ્કેપ અને વિવિધ સભર વસ્તી ધરાવે છે. આજના વિડીયોમાં આપણે છોટાઉદેપુર જિલ્લાના ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર, સંસ્કૃતિ, પર્યટન અને વધુ સહિત વિવિધ પાસાઓનું અન્વેષણ કરીશું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. છોટાઉદેપુરનો લાંબો અને પ્રાચીન ઇતિહાસ છે. આ પ્રદેશમાં મૂળ ભીલ, રાઠવા જાતિઓ સહિત વિવિધ આદિવાસી સમુદાયો વસે છે. આ જાતિઓ સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને પ્રદેશના ઇતિહાસને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. 19મી સદીમાં બ્રિટિશ શાસન હેઠળ આવતા પહેલાં આ વિસ્તાર પર ચૌહાણ, રાજપૂતો અને મુગલો સહિત વિવિધ રાજવંશોનું શાસન હતું. 1947માં ભારતને આઝાદી મળ્યા પછી છોટાઉદેપુર ગુજરાત રાજ્યનો એક ભાગ બન્યો. છોટાઉદેપુર જિલ્લો ગુજરાતના પૂર્વ ભાગમાં આવેલો છે. તે વડોદરા, નર્મદા અને મધ્યપ્રદેશના જિલ્લાઓથી ઘેરાયેલું છે. જિલ્લો તેના ડુંગરાળ પ્રદેશો, ગાઢ જંગલો અને અસંખ્ય નદીઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે. જિલ્લામાંથી વહેતી મુખ્ય નદીઓમાં ઓરસંગ, રૂપારેલ અને મેસવાનો સમાવેશ થાય છે. જિલ્લો ચૂનાના પથ્થર, આરસપહાણ અને સેન્ડસ્ટોન સહિત અનેક કુદરતી સંસાધનો પણ ધરાવે છે. છોટાઉદેપુરમાં વિવિધ આદિવાસી સમુદાયો અને અન્ય વંશીય જૂથોનો સમાવેશ કરીને વિવિધ સભર વસ્તી છે. જિલ્લાની મુખ્ય જાતિઓમાં ભીલ, રાઠવા, નાયક અને ગામિતોનો સમાવેશ થાય છે. જિલ્લો તેની આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ માટે જાણીતો છે. જિલ્લામાં બોલાતી સત્તાવાર ભાષા ગુજરાતી છે અને તેમાં એ રાઠવી અને ભીલી જેવી આદિવાસી બોલીઓ છે. છોટાઉદેપુર જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે કૃષિ આધારિત છે. મોટાભાગની વસ્તી કૃષિ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, જેમાં ખેતી મુખ્ય વ્યવસાય છે. જિલ્લો મકાઈ, ડાંગર, ઘઉં અને શાકભાજી જેવા પાકોની ખેતી માટે જાણીતો છે. કૃષિ ઉપરાંત જિલ્લામાં નાના પાયાના ઉદ્યોગો પણ છે, જેમાં સ્ટોન પોલિશિંગ, લાકડાની કોતરણી અને વાંસની હસ્તકલાનો સમાવેશ થાય છે. આદિવાસી સમુદાયો દ્વારા બનાવવામાં આવતી હસ્તકલા લોકપ્રિય છે અને સ્થાનિક અર્થતંત્રમાં ફાળો આપે છે. છોટાઉદેપુર જિલ્લો પ્રવાસન આકર્ષણોની શ્રેણી આપે છે. જિલ્લો તેની મનોહર સુંદરતા, લીલાછમ જંગલો અને વન્યજીવન માટે જાણીતો છે. જિલ્લાના આદિવાસી ગામોમાં પ્રદેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરાવવાની અનોખી તક પૂરી પાડે છે. રાઠવા સમુદાયો તેમના રંગબેરંગી વસ્ત્રો, જટિલ ઘરેણા અને વાઇબ્રન્ટ નૃત્ય સ્વરૂપો માટે જાણીતા છે. આ જિલ્લામાં આદિવાસી મ્યુઝિયમ, હાથીની માતા ધોધ, કાલિનિકેતન, આદિવાસી ગામો જ્યાં આદિવાસી જીવનશૈલી, ધાર્મિક વિધિઓ, પીઢોરા, ઈંધ, સંસ્કૃતિ અને આદિવાસી ભોજન જેવી આનંદદાયી અનુભૂતિ થાય છે. છોટાઉદેપુર જિલ્લાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. જિલ્લામાં ઘણી શાળાઓ અને કોલેજો છે, જે સ્થાનિક વસ્તીને શિક્ષણ પ્રદાન કરે છે. જિલ્લામાં ખાસ કરીને આદિવાસી સમુદાયમાં સાક્ષરતા દર સુધારવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. આરોગ્ય સંભાળની દ્રષ્ટિએ જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલો છે, જે રહેવાસીઓની તબીબી જરૂરિયાતોને પૂરી કરે છે. છોટાઉદેપુર ગુજરાતના અન્ય ભાગો અને પડોશી રાજ્યો સાથે રોડમાર્ગ દ્વારા સારી રીતે જોડાયેલો છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ જિલ્લામાંથી પસાર થાય છે, જે વડોદરા અને દાહોદ જેવા શહેરોને કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ જિલ્લામાં છોટાઉદેપુર શહેરમાં એક રેલવે સ્ટેશન પણ છે, જે ભારતીય રેલવેના બ્રોડગેજ નેટવર્ક સાથે જોડાયેલી છે. છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર, સંખેડા, કવાંટ, પાવીચેતપુર અને નસવાડી સહિત અનેક તાલુકાઓમાં વહેંચાયેલો છે. છોટાઉદેપુર જિલ્લો તેની જીવંત આદિવાસી સંસ્કૃતિ માટે જાણીતો છે. આદિવાસી સમુદાયો પાસે તેમના અન્ય રિવાજો, ધાર્મિક વિધિઓ, કલા સ્વરૂપો, ટીમલી, સંગીત, નૃત્ય અને તહેવારો છે, જે સ્થાનિક સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે. છોટાઉદેપુરના આદિવાસી સમુદાયો વિવિધ તહેવારો ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે. રાઠવા આદિવાસીઓ હોળીના તહેવારને અનોખી રીતે ઉજવે છે, જેને રાઠવા હોળી તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં તેઓ પરંપરાગત ધૂન પર ગાય છે અને નૃત્ય કરે છે. છોટાઉદેપુરની આસપાસનો વિસ્તાર તેની રમણીય સુંદરતા માટે જાણીતો છે. તે લીલાછમ જંગલો, ટેકરીઓ અને નદીઓથી ઘેરાયેલું છે, જે તેને પ્રકૃતિ પ્રેમીઓને સાહસ ઉત્સાહીઓ માટે એક ઉત્તમ સ્થળ બનાવે છે. છોટાઉદેપુર તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, કુદરતી સૌંદર્ય અને આદિવાસી પરંપરાઓને કારણે પ્રવાસ માટે અપાર સંભાવનાઓ ધરાવે છે.
પ્રદેશમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે અને મુલાકાતીઓ માટે વધુ સારી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તો મિત્રો, છોટા ઉદેપુર જિલ્લાનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરો અને કમેન્ટમાં જય જોહાર જય આદિવાસી જરૂર લખો। અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો જેથી આવા અવનવા વિડીયો જોવા મળે। થેન્ક યુ।